ઈડરના બેટલી ગામે હત્યાનો બનાવ બન્યો છે। સામાન્ય બાબતે રગજગ થતા એક કર્મચારી સાથે કર્મચારીની હત્યા કરી છે। ગાય ભેંસોના તબેલામાં કામ કરતા બિહારના બે વ્યક્તિ વચ્ચે સામાન્ય બાબતે રગજગ થઈ હતી અને જે બાદ એક કર્મચારીએ રાત્રિના સમયે સાથે કર્મચારી પર પથ્થરથી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે। બિહારનો છે એ પણ અહીંયા કામ કરવા આવેલો હતો। એને એ બંને વચ્ચે કામના બાબતે વારે વારે ઝઘડો થતો રહેતો હતો અને આ બાબતે સંતોષે એના જે ઠેકેદાર છે કમલેશ યાદવ એને જાણ કરી હતી અને કમલેશે પછી એના જે શેઠ છે અશોકભાઈ પટેલ એમને કીધું હતું, જેથી કરીને આ જે શંકર છે જે આરોપી છે એને કામમાંથી નીકાળી દેવાની વાત ચાલતી હતી। એ બાબતનો ખાર રાખીને સંતોષ જ્યારે સૂઈ ગયો હતો 13 તારીખે રાત્રે તેના મોઢા ઉપર મોટો વજનદાર પથ્થરથી ઈજા કરીને આ શંકર ડેરી ફાર્મ ખાતે થોડાક સમય અગાઉ રાત્રિના સમયે પરપ્રાંતીય યુવકો વચ્ચે તકરાર થઈ હતી ને તે તકરાર ઉગ્ર સ્વરૂપમાં ધારણ કરી લીધું। શંકર યાદવ અને સંતોષ યાદવ વચ્ચે તકરાર થઈ હતી, જેની અંદર જે શંકર યાદવ છે તે શંકર યાદવે ઉશ્કેરાઈ જઈ સંતોષને માર્યો હતો અને તેને બાદ સંતોષ યાદવનું મોત નિપજ્યું હતું। જાદર પોલીસ તેમજ ઈડર પોલીસને ઘટનાની જાણ થતાં બંને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે એલસીબી એસઓજીએ વિવિધ અલગ અલગ ટીમો બનાવી તેને સંતોષ યાદવ છે તે સંતોષ યાદવના જે આરોપી છે શંકર યાદવને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સંતોષ યાદવ જે શંકર યાદવ છે શંકર યાદવનું જે લોકેશન છે તે લોકેશન દિલ્હી ખાતે મળી આવ્યું હતું અને દિલ્હી ખાતેથી શંકર યાદવ છે શંકર યાદવને પોલીસે ઝડપી લીધો છે। હાલ તો ઈડર કોર્ટની અંદર હાજર કરાતા ઈડર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે પોલીસે શંકર યાદવને જેલ હવાલે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।